हाय फ्रेंड्स, वेलकम टू साइंस बीट्स। मित्रों, आपणे धोरण 12 विज्ञान प्रवाह भौतिक विज्ञाननो प्रकरण नंबर 1 विद्युत भारो अने क्षेत्रोना उदाहरणना दाखला तथा स्वाध्यायना दाखला नो अभ्यास करीशुं। उदाहरण नंबर 1, एक धातुना गोळाने स्पर्शा विना तमे केवी रीते धन भारित करी शकशो। मित्रों, અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિ એ, બી, સી, ડી અને ઈની રચનાઓ આપેલી છે। આપણે સ્ટેપ બાય સ્ટેપ આકૃતિને સમજીએ। આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ભાર રહિત એટલે કે તટસ્થ ધાતુના ગોળાને અવાહક સ્ટેન્ડ પર મૂકેલો છે। મિત્રો, અહીં તટસ્થ વિદ્યુત ભાર એટલે એવો વિદ્યુત ભાર કે જેટલો ધન વિદ્યુત ભાર હોય તેટલો જ એ ગોળાના અંદર ઋણ વીજભાર હોય અને અવાહક સ્ટેન્ડ પર આપણે ગોળાને મૂકેલો છે। આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે ફર એટલે કે બિલાડીનું ચામડું સાથે ઘસેલા પ્લાસ્ટિકના સળિયાને ધાતુના ગોળાની નજીક લાવતા ગોળા પરના મુક્ત ઇલેક્ટ્રોન અપાકર્ષણને લીધે ગોળા પર સળિયાથી દૂરના ભાગમાં ગોઠવાય છે તથા સળિયાની નજીક ઇલેક્ટ્રોનની ઉણપના કારણે ધન વિદ્યુતભાર ઉદ્ભવે છે। મિત્રો, આકૃતિ બી પર જોઈ શકીએ છીએ કે એક ઋણવીજભારી સળિયાને ગોળાની નજીક લાવવામાં આવે તો ઋણવીજભાર અપાકર્ષણના કારણે સળિયાથી દૂરના ભાગમાં એટલે કે ગોળાની આબાજુની સપાટીએ ગોઠવાય છે, જ્યારે ઇલેક્ટ્રોનની ઉણપના કારણે ધન વીજભાર એ આકર્ષણ સળિયાથી આકર્ષિત થઈ ગોળાની સળિયા તરફની બાજુએ ગોઠવાય છે। હવે સીમા દર્શાવ્યા પ્રમાણે ગોળાને વાહક તાર વડે જમીન સાથે જોડતા મુક્ત ઇલેક્ટ્રોન જમીનમાં જતા રહે છે। મિત્રો, આકૃતિ સીમાં આપણે જોઈ શકીએ છીએ કે વાહક ગોળાને વાહક તાર સાથે જમીન સાથે સંપર્ક કરાવીએ તો ગોળા પરના મુક્ત ઇલેક્ટ્રોન આ વાહક તાર દ્વારા જમીનમાં વહી જાય છે। આકૃતિ ડીમાં દર્શાવ્યા મુજબ ગોળાનું જમીન સાથેનું જોડાણ દૂર કરતા ગોળા પર ધન વીજભાર તે જ પરિસ્થિતિમાં રહે છે। મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિ ડીમાં એ ગોળાને આપણે તાર સાથે એટલે કે જે આપણે તાર જમીન સાથે જોડાણ કરેલું હતું તેને દૂર કરીએ તો પણ ઋણ વીજભારિત સળિયાના કારણે ધન વીજભાર તે જ પરિસ્થિતિમાં રહે છે। જ્યારે સળિયાને ગોળાથી દૂર લઈ જવામાં આવે ત્યારે ધન વીજભાર ગોળા પર સમાન રીતે વિતરિત થાય છે, જે ઈમાં દર્શાવ્યું છે। મિત્રો, ઈમાં જોઈ શકીએ છીએ કે ગોળા પર ધન વીજભાર એ સમાન રીતે એટલે કે આખા પૃષ્ઠ પર સમાન રીતે વિતરિત થાય છે એટલે કે ગોઠવાય છે। આમ ધાતુના ગોળાને સંપર્ક વગર ધન વીજભારિત કરી શકાય છે। મિત્રો, આપણે આ સળિયાને ગોળાથી સંપર્ક વગર ધન વીજભારિત કરી શકીએ છીએ। હવે તે જ રીતે ગોળાને મિત્રો ઋણ વીજભારિત કરવો હોય તો પણ આપણે આ જ મેથડ પ્રમાણે એટલે કે સળિયો ધન વીજભારિત લઈશું તો ગોળા પરનો પરિણામી વીજભાર એટલે કે ઋણ વીજભાર એ આપણે સંપર્ક વગર કરી શકીએ છીએ।